કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે એક નવા ફંક્શન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ટોકિંગ અબાઉટ alternative. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ટોકિંગ અબાઉટ alternative થી વાક્ય બનાવવાનું હોય છે, ત્યારે આપણે શેનાથી વાક્ય બનાવવું પડે છે? તો જુઓ, કે જ્યારે આપણે વિકલ્પો બતાવવા હોય ત્યારે આઈધર ઓર કે નાઈધર નોર, વપરાય છે, જેમાં વિદ્યાર્થી મિત્રો આઈધર ઓર નો મતલબ થશે કાં તો આ અથવા પેલું, અને નાઈધર નોર નો મતલબ થશે આ પણ નહીં પેલું પણ નહીં. આઈધર ઓર નો મતલબ શું થશે? કાં તો આ અથવા પેલું. અને નાઈધર નોર નો મતલબ શું થશે? આ પણ નહીં અને પેલું પણ નહીં. તો આઈધર પછી એક વિકલ્પ મુકાય છે અને ઓર પછી બીજો વિકલ્પ મુકાય છે. સેમ એ જ રીતે નાઈધર પછી એક વિકલ્પ અને નોર પછી બીજો વિકલ્પ. તો ચલો આપણે હવે વાક્યની શરૂઆત કરીએ છીએ. ફંક્શનની અંદર એકદમ સેલો ફંક્શન છે આ ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તો એક્ઝામ્પલમાં વિદ્યાર્થી મિત્રો તમને કેવું આપેલું હશે? તો આપણે વાત કરીએ નંબર એક, હિના નોઝ, આવું ટૂંકું વાક્ય આપણને આપેલું હશે જેને આપણે પૂર્ણ કરીશું. હિના નોઝ, હિના જાણે છે. શું જાણે છે? તો કોઈ પણ બે વિકલ્પ આપણે પસંદ કરીશું. તો મારે એવું કેવું છે કે હિના ગુજરાતી અથવા ઇંગ્લિશ જાણે છે. તો હું કઈ રીતે વિદ્યાર્થી મિત્રો વાક્ય બનાવીશ? કે હિના નોઝ, ક્રિયાપદ પછી હું મૂકી દઈશ આઈધર.
પછી વિકલ્પ પહેલો લખવાનો છે. મારો વિકલ્પ પહેલો શું હતો? ગુજરાતી. પછી મૂકીશું ઓર. અને બીજો વિકલ્પ મારો શું આવશે? ઇંગ્લિશ. અમારું વાક્ય પૂર્ણ થઈ ગયું. ચલો નંબર બે. શરૂઆતમાં જ આપેલું છે આપણને આઈધર, પછી આપણને નામ આપેલું છે રીતેશ. આઈધર પહેલો વિકલ્પ આપેલો છે રીતેશ. પછી મારે શું કરવાનું છે? તો ઓર મૂકીશ. હવે કોઈ પણ બીજું નામ આપણે વિચારી લઈએ. હું લખી નાખીશ મુકેશ, કે કાં તો રીતેશ અથવા મુકેશ. શું કરી શકે છે? તો હું, મારે એવું કેવું છે કે પઝલ સોલ્વ કરી શકે છે, તો હું શું લખીશ? કેન સોલ્વ ધીસ પઝલ. ચલો આગળ નંબર ત્રણ. મારી પાસે વાક્ય એવું છે કે વી હેવ જસ્ટ ઈટન સમોસા. અને કર્તામાં મને આપેલું છે વી વિલ. હવે આખું વાક્ય મારે પૂરું કરવાનું છે કે અમે હમણાં જ સમોસા ખાધા છે. શું કહી છે ગુજરાતી? કે અમે હમણાં જ સમોસા ખાધા છે. તો આપણે હમણાં જ સમોસા ખાધા છે, તો હવે તમે આપણે કંઈ પણ ખાઈશું નહીં આવું વાક્ય બનાવી શકે. તો કોઈ પણ બે વસ્તુના નામ આપણે વિચારી શકીએ કે અમે આ પણ નહીં ખાઈએ અને પેલું પણ નહીં ખાઈએ. તો ચલો મારે એવું લખવું છે કે અમે ઇડલી પણ નહીં ખાઈએ અને ઢોસા પણ નહીં ખાઈએ. તો વી વિલ, પછી હું શું મૂકીશ? ક્રિયાપદ મૂકીશ. ક્રિયાપદ એટલે કે ખાવું. ખાવાને શું કહેવાશે? ઈટ. પછી શું મૂકીશ? નાઈધર. હવે પહેલો વિકલ્પ આપણો શું હતો? ઇડલી. પછી શું મૂકવાનું છે? નોર. અને બીજો વિકલ્પ મારો શું હતો? ઢોસા. અમારું વાક્ય પૂર્ણ થઈ ગયું. ચલો નંબર ચાર. એવું આપેલું છે કે રાહી વિઝિટ્સ. રાહી મુલાકાત લે છે. તો આપણે કોઈ પણ બે જગ્યાના નામ વિદ્યાર્થી મિત્રો વિચારી શકીએ કઈ કઈ જગ્યાના મુલાકાત લે છે. તો ચલો મારે એવું કેવું છે કે રાહી કાં તો મુંબઈની મુલાકાત લેશે અથવા તો ગોવાની મુલાકાત લે છે. તો મારું વાક્ય કેવું બનશે? કે રાહી વિઝિટ્સ. પછી હું શું મૂકીશ? આઈધર પહેલો વિકલ્પ, પછી ઓર અને બીજો વિકલ્પ. તો મારું વાક્ય કેવું બનશે? રાહી વિઝિટ્સ. આઈધર પહેલો વિકલ્પમાં હું લખી નાખીશ મુંબઈ, પછી મૂકીશ ઓર, અને બીજો વિકલ્પમાં હું લખીશ ગોવા. ચલો નંબર પાંચ. કે મોના લાઇક્સ, મોનાને પસંદ છે. તો વિદ્યાર્થી મિત્રો એવું જરૂરી નથી કે આપણે આઈધર ઓરથી જ વાક્ય બનાવી શકીએ. આમાં નાઈધર નોરથી પણ વાક્ય બનાવી શકીએ. નાઈધર નોરનો મતલબ અર્થ નકારમાં થશે કે મોનાને આ પણ નહીં અને પેલું પણ નહીં, બેમાંથી એક પણ વસ્તુ પસંદ નથી.
તો ચલો કોઈ પણ બે વસ્તુ આપણે વિચારી શકીએ કે મોનાને કઈ બે વસ્તુ પસંદ નથી. તો મારે એવું કેવું છે કે મોનાને ઇંગ્લિશ પણ નહીં કે હિન્દી પણ નહીં, બેમાંથી એક પણ વસ્તુ પસંદ નથી, તો મારું વાક્ય કેવું બનશે કે મોના લાઇક્સ, પછી હું શું મૂકી દઈશ? નાઈધર. પહેલો વિકલ્પ મારો શું હતો? ઇંગ્લિશ, પછી નોર, અને બીજો વિકલ્પ મારો શું હતો? હિન્દી. આ રીતે પણ આપણે વાક્ય બનાવી શકીએ. ચલો નંબર 6, એવું વાક્ય છે, મનાલી ઇઝ. મનાલી કેવી છે? તો મારે એવું કેવું હોય નકારમાં કે મનાલી હોશિયાર પણ નથી કે સુંદર પણ નથી, બેમાંથી એક પણ નથી, તો મારું વાક્ય હું કઈ રીતે લખીશ વિદ્યાર્થી મિત્રો? કે મનાલી ઇઝ, પછી હું શું લખીશ? નાઈધર. હવે આપણે પહેલો વિકલ્પ લખવાનો છે સુંદર, તો સુંદર માટે હું કયા શબ્દનો ઉપયોગ કરીશ? બ્યુટીફુલ. પછી નાઈધર પહેલો વિકલ્પ, પછી મારે શું મૂકવાનું છે? નોર. અને હવે મારો બીજો વિકલ્પ હું લખીશ, તો આપણે વાક્યમાં શું કીધું હતું કે મનાલી સુંદર પણ નથી કે હોશિયાર પણ નથી, તો હોશિયાર માટે હું શું લખીશ? ક્લેવર. આ મારું વાક્ય અહીંયા પૂર્ણ થઈ ગયું.